Hello, good morning student. Today in standard 11 in unit 4 we can going to learn about read 2, yog for health. You all know that yog is most important thing in our life and for our future also and our healthy life. So today we are going to discuss yog for health lesson. Let's see. Yoga is one of the most ancient science of India. It offers a time trusted technique of physical, mental and a spiritual development. આપણે સૌ જાણીએ છીએ કે યોગ એક એન્શિયન્ટ પ્રાચીન વિજ્ઞાન છે આ ઇન્ડિયા માટે અને ઇટ્સ ઓફર ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર અ ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ અને આ એક ટેકનિક છે જે આપણા ફિઝિકલ સ્પિરિચ્યુઅલ મેન્ટલ ડેવલપમેન્ટ માટે. ઇટ કન્સ્યુસ્ટ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. ઇટ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ અ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. અને આ એકદમ એક સાયન્સ છે, એક પ્રકારનું વિજ્ઞાન છે અને બહુ જૂનું વિજ્ઞાન છે. યોગ હેઝ કેપેસિટી ટુ અ બ્રિંગ અબાઉટ અ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. અને યોગ છે ને એક ટ્રાન્સફર ફંડામેન્ટલ છે, જે કેપેસિટી આપણી કોઈ પણ આપણે કહીએ ને ઘણા આપણે બધા સાંભળીએ છીએ કે કોઈ પણ પ્રકારનું રોગ થાય, રોગને દૂર કરવા માટે યોગ ખૂબ જરૂરી છે. અને અત્યારે આ કોરોના જેવા ભયાનક રોગને દૂર કરવા માટે પણ યોગ ખૂબ જ કાળજીપૂર્વક આપણે કરીએ તો આપણે ખરેખર બહુ જ સારી રીતે બચી શકીએ. શા માટે? કારણ કે યોગના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને યોગના કારણે જ આપણું શરીર સ્વસ્થ રહે છે. જો અહીંયા આગળ શું કહે છે, યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ દેટ પ્રોવાઈડ અ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. ઇટ્સ પ્રોવાઈડ અ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. ઇટ ઓલ્સો બેનિફિટ અ જોઇન્ટ્સ, અ લિગમેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ધ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. યોગ છે ને શું કરે છે, એક સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ આપણને આપે છે, પ્લસ આપણા લંગ્સને, આપણા હાર્ટને, આપણું જે સિસ્ટમ છે એકદમ ફ્લેક્સિબલ રીતે કામ કરી શકે છે. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. ઇટ્સ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ ધ સ્ટ્રેન્થ ધ હાર્ટ. ઇટ ઇઝ ગુડ ફોર અ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોઝ ટુ ધ રિસ્પિરેટરી સિસ્ટમ. ઇટ્સ એનેબલ ટુ અ વેરિયસ એન્ગ્રોડિંગ ગ્લેન્ડ્સ એન્ડ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ અ ટેન્શન એન્ડ એન્ઝાયટી. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિનિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન અ મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. અહીંયા શું બતાવે છે કે યોગની વાત કરી છે કે યોગ આપણા માટે કેટલું ઉપયોગી છે. આપણે જો ઇન્સોમેનિયા, આપણે જો નીંદર ના આવતી હોય તો આપણે નીંદર આપવા માટે પણ યોગ જરૂરી છે. યોગ આપે છે નીંદર. એટલું જ નહીં, કોઈ પણ મેન્ટલ ટેન્શન હોય, કોઈ પણ સાયકોટેન્શન હોય, કોઈ પણ કાંઈ પણ પ્રકારની જે પરિસ્થિતિ હોય એમાં આપણે ટેન્શન આવતું હોય બરાબર, તો જો યોગ કરશો ને તો માનસિક સ્વાસ્થ્ય પણ આપણું સારું રહેશે. જોઈએ હવે શું કહે છે. સૂર્ય નમસ્કારની વાત છે આ લેસનમાં. આ કહેવાય છે કે જો તમે તમારી દિવસની શરૂઆત સૂર્ય નમસ્કારથી કરો ને તમારું આખો દિવસ બહુ જ સારો જાય. એટલા માટે નહીં, ન જાય તો એમ ના કહેતા કે મેડમ તો કહેતા હતા કે સૂર્ય નમસ્કાર કર્યા ને તો એ દિવસ સારો ના ગયો. પણ જો સૂર્ય નમસ્કાર કરો ને તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે, તમે તમારામાં છે ને તાજગી ભરેલી હોય અને પ્લસ તમારા શરીરના દરેક અંગને સ્ફૂર્તિ મળે અને એકદમ જે કહેવાય ને લચીલાપણું આવે અને જેના કારણે આપણે કોઈપણ રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય અને આપણું શરીર સ્વસ્થ રહે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. બહુ જ જૂનો યોગનો એક પ્રકાર છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ અ મેડિટિવ ટેકનિક. ઇટ ઇઝ ઇન્ક્લુડ અ આસન એન્ડ પ્રાણાયામ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ અ 12 ડિફરન્ટ પોશ્ચર ફોલો ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ અવેટોલાઇઝ એન્ડ અનબ્લોક ધ વર્લ્ડ સિસ્ટમ.
It reduced a fat from almost all parts of the body as it stretches and tones each and every muscles. સૂર્ય નમસ્કાર છે ને 12 પોઝિશન ડિફરન્ટ પ્રકારના પોશ્ચર દ્વારા આખો આ સૂર્ય નમસ્કાર થાય છે અને બહુ હેલ્પ કરે છે. અત્યારે આપણે જોતા હોઈએ કે લોકો જિમમાં જાય છે વજન ઘટાડવા માટે, ગમે તેમ કહીને વજન ઘટાડવું હોય છે, પણ જો તમે આ જે 12 જે સૂર્ય નમસ્કાર છે ને એ રોજ કરશો ને તો શું થશે, તમારો જે વજન છે ને એ ઘટી જશે. તમારા બોડીમાં ખૂબ જ ઉપયોગી, તમારા જે ફેટ છે જે બિનજરૂરી ફેટ એને દૂર કરશે. એટલે સૂર્ય નમસ્કાર ખૂબ જ જરૂરી છે. હવે એના જે 12th જે પોશ્ચર છે ને એની વિગતો અહીંયા આપી છે કે કેવી રીતે થાય. દેર આર 12 પોશ્ચર ઓર અ પોઝિશન ઇન અ સૂર્ય નમસ્કાર દેટ બેનિફિટ્સ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ્સ. ફર્સ્ટ પોઝિશન શું છે તમે અહીંયા પિક્ચરમાં પણ જોઈ શકો છો. ફર્સ્ટ શું છે, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડર ઇન અ ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. Close your eyes properly. Promotes balance, stimulates the respiratory system, exercise the shoulder and back and neck muscle. First, શું કરવાનું છે તમને દેખાય છે, એકદમ બંને પગ ભેગા કરી અને એકદમ સ્ટ્રેટ ઊભા રહેવાનું છે અને બંને હાથ જોડવાના છે. સેકન્ડ તમે પિક્ચરમાં જોઈ શકો છો કે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર એન્ડ બ્રિઝિપ ટચિંગ યોર ઇયર્સ. સ્ટ્રેચ યોર અબડોમેન સો મચ પોસિબલ એન્ડ લેન બેકવર્ડ. પ્રોમોટ બેલેન્સ, પ્રોમોટ ડાયજેશન્સ, એક્સરસાઇઝ આર્મ્સ, શોલ્ડર મસલ્સ, ટોન્સ સ્પાઇન, પ્રોમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. સેકન્ડમાં તમારા બંને હાથને ઊંચા કરી અને એકદમ સ્ટ્રેટ ઊભા રહેવાનું છે, બરાબર. અને એનાથી શું થાય છે, પ્રોમોટ ડાયજેશન તમારું સારું થાય છે, તમારા આર્મ્સની એક્સરસાઇઝ, શોલ્ડરના મસલની એક્સરસાઇઝ મળે છે, તમારી કરોડરજ્જુને એક્સરસાઇઝ મળે છે, એકદમ સ્થિર રહે છે, બરાબર. અને પ્રોમોટ ફ્લેક્સિબિલિટી એન્ડ બેક એન્ડ હિપ્સ. થર્ડ, ત્રીજો સ્ટેપ તમે જોઈ શકો છો કે નીચે ઝૂકવાનું છે કે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એન્ડ ધ સાઇડ ઓફ યોર ફીટ. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. પ્રોમોટ્સ અ બ્લડ ટોન્સ, એડ્રિનલ ટ્રેક્સ, સ્પાઇનલ નર્વ સિસ્ટમ એન્ડ લિમ્બેટિક સિસ્ટમ. તો જો તમે નીચે ઝૂકી અને તમારે છે ને ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી, તમારે એકદમ ઊંડા શ્વાસ લેવાના છે, બરાબર. અને એનાથી શું થશે કે તમારા જે પણ પ્રોમોટ બ્લડ સર્ક્યુલેશન તમારું સારું થશે, પ્લસ સિમ્યુલેશન સ્પિનલ જે નર્વ સિસ્ટમ છે એ પણ સારી થશે અને તમારા બોડીમાં જે લોહીનું પરિભ્રમણ બહુ સારું એવું થશે. જે ચોથો સ્ટેપ છે તમે જોઈ શકો છો, એમાં શું કરવાનું છે કે ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ટુ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફ્રીમ ઓન ધ ગ્રાઉન્ડ. રેઈઝ યોર હેડ એન્ડ ઇનહેલ. એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થ હેન્ડ એન્ડ વ્રિસ્ટ મસલ. તમારો એક લેગ પાછળ લેવાનો છે અને એ લેગને વિથ પામ્સ એન્ડ ફર્સ્ટ ઓન ધ ગ્રાઉન્ડ, અને તમારે પામ સાથે ઊંચું જોવાનું છે. તમને દેખાય છે જોવામાં કેવી રીતે કર્યું છે, બરાબર. ફાઇવમાં શું થશે કે બ્રિંગ ધ લેગ વોઝ અ ફ્રન્ટ નેક્સ્ટ, જેમ આગળ કર્યું એમ જ, એન્ડ અધર કીપ ધ હિપ્સ એન્ડ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ એન્ડ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશ અપ યોર પોઝિશન એન્ડ એક્સેલ. આ સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થ યોર હાર્ટ, સ્ટ્રેન્થ ઓફ રાઇઝ્ડ આર્મ્સ મસલ્સ એન્ડ રિવીલ્સ નેક્સ એન્ડ શોલ્ડર ટેન્શન. જેમ આગળ કર્યું ને એવી જ રીતે સેમ આમાં કરવાનું છે. હવે બંને એવી રીતે થઈ જશે, બરાબર. સિક્સમાં શું છે કે લોઅર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફ્રીમલી ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ બેન્ડ અપવર્ડ્સ. હોલ્ડ યોર બ્રેથ હિયર. હવે તમારી જે નીઝ છે, ચેસ્ટ અને ફોરહેડ, હવે એને શું કરવાનું છે, ઉપર લેવાનું છે, બરાબર. એટલે તમારું જે ફોરહેડનો ભાગ છે ઉપર આવશે. એન્ડ હોલ્ડ યોર બ્રેથ હિયર, તમારા શ્વાસને ત્યાં અટકાવવાનું છે, જરાક રોકી રાખવાનું છે. એનાથી શું થશે કે સ્ટ્રેન્થનેસ લેગ્સ એન્ડ મસલ, પછી ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી, નેક એન્ડ શોલ્ડર, સ્ટ્રેચિસ આર્મ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, આ બધાને એક્સરસાઇઝ મળશે. સેવન સ્ટેપમાં શું કરવાનું છે કે સેવન સ્ટેપમાં નીચે સૂઈ જવાનું છે અને તમારો જે ડોકનો ભાગ છે એને ઊંચે લેવાનું છે કે લોવર યોર વેસ્ટ એન્ડ રેઈઝ યોર અપર બોડી.
look upwards and keep your arms straight. Then inhale is the a slow pace. Stimulate circulation, ammonial organs, tone digestive tract, stretch upper arms body, promote flexibility in the back and stimulates a nerves in spine. बराबर एकदम नीचा सोई अने ऊपर जोवानू छे. आठमा स्टेप मां छे कि raise your hips and bring your head the floor with eyes on the navel and heel on the floor. This position will exactly look like a intervent with an exhale. Stimulates blood circulation, strength and will relieve neck and the shoulder tension. આઠમા સ્ટેપમાં શું કરવાનું છે, એકદમ નીચે નામી તમારા હિપ્સને ઉપર કરવાનું છે અને તમારા જે હેન્ડ્સ છે એ ક્યાં આવશે, નીચેના ભાગમાં આવશે. નાઇન્થ સ્ટેપ શું છે કે ઇન ધીસ સ્ટેપ ધ પોશ્ચર ઇઝ ધ સેમ ઓફ ધ ફોર્થ સ્ટેપ. જે ચોથો જે સ્ટેપ હતો એકદમ સેમ સ્ટેપ, એટલે હવે આપણે પાછા ઊંધા જશું. જેમ ચોથા સ્ટેપમાં હતું ને એવી જ રીતે કરવાનું છે. એનાથી શું થશે, એક્સરસાઇઝ સ્પિન, સ્ટ્રેન્થ હેન્ડ્સ એન્ડ રિસ્ટ મસલ્સ. હવે આ બધાથી શું થશે, મસલને એકદમ સરસ એવી એક્સરસાઇઝ થશે. ટેન્થ સ્ટેપમાં શું છે કે ઇન ધ સ્ટેપ ધ પોશ્ચર ઇઝ ધ સેમ એઝ અ થર્ડ સ્ટેપ એન્ડ એક્ઝેલ. પ્રોમોટ અ બ્લડ સર્ક્યુલેશન, ટોન સેબન ટ્રેક્ટ્સ, સ્ટ્રેચ બેક એન્ડ ધ મસલ્સ, સ્ટિમ્યુલર સ્પિનલ નર્વ સિસ્ટમ એન્ડ ધ લિમ્પેટિક સિસ્ટમ. જે ત્રીજા સ્ટેપમાં હતું ને એવું સેમ જ દસમા સ્ટેપમાં થશે. એટલે હવે શું થશે, આઠમા અને નવમા સ્ટેપથી બધું ઊંધું જશે. જેમ ત્રીજામાં આપણે કરું ને એવી જ રીતે સેમ વસ્તુ થશે. બરાબર, ટેન્થમાં નીચે જોવાનું છે. હવે ઇલેવન્થ સ્ટેપમાં જે બીજા સ્ટેપમાં કર્યું એવી રીતે કે ધીસ સ્ટેજ ઇઝ સેમ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ પ્રોમોટ બેલેન્સ, પ્રોમોટ ડાયજેશન, એક્સરસાઇઝ શોલ્ડર મસલ્સ, સ્પાઇન, પ્રોમોટ ફ્લેક્સિબિલિટી ઇન અ બેક એન્ડ હિપ્સ. એવી જ રીતે જે સેકન્ડ સ્ટેપમાં કર્યું એકદમ ઉપર હાથ સ્ટ્રેટ રાખી અને સ્ટ્રેટ ઊભા રહેવાનું છે. અને ટ્વેલ્થ સ્ટેપમાં જે આપણે પહેલાં હતું એવી જ રીતે સેમ. ધીસ સ્ટેપ ઇઝ અ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. યુ હેવ ટુ અ બ્રીથ નોર્મલી હિયર, પ્રોમોટ બેલેન્સ, સ્ટિમ્યુલેટ રિસ્પિરેશન સિસ્ટમ એન્ડ એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ. જે ફર્સ્ટ સ્ટેજમાં જોયું એકદમ ઊભા રહી ગયા સ્થિર, એવી જ રીતે ટ્વેલ્થ સ્ટેજમાં ઊભા રહી જવાનું છે. તો આ સૂર્ય નમસ્કારના જે 12 પોશ્ચર ની વાત અહીંયા કરવામાં આવી છે. તો આઈ હોપ કે તમે સમજ્યા હશો. અને આમાં આપણે શોર્ટ નોટ એમ પૂછાઈ શકે કે ડિસ્ક્રાઇબ પોશ્ચર ઓફ ધ સૂર્ય નમસ્કાર. તો આ જે 12 પોશ્ચર છે એ આપણે લખવાના. અને જો ડ્રોઈંગ સારું આવડતું હોય તો તમે ડ્રોઈંગ પણ દોરી શકો. ઓકે, સો આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ.